હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડ સમાન શ્રી વાસુદેવ સોરાવલ સર્કલ મિની ગાર્ડન બેહાલ ગાર્ડનમાં ગંદકી અને જંગલી ઘાસ ઉગી નીકળી છે. તો ગાંધી જયંતિ સ્વચ્છતા અભિયાન સપ્તાહના ધજાગડા. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ હનુમાન ચોક પાસે આવેલ પ્રાંતિજના હાડ સમાન શ્રી વાસુદેવ સોરાવલ સર્કલ મિની ગાર્ડન બન્યું બેહાલ. તો સ્વચ્છતાના અભાવે હાલ તો અહીં મિની ગાર્ડન સર્કલમાં નકામું મોટું મોટું જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. તો સર્કલમાં વચ્ચે ઊભો કરવામાં આવેલ વીજ ટાવર ઉપર પણ જંગલી નકામી વેલા છેક 30 ફૂટના વીજ ટાવર ઉપર ચડીને વીંટાઈ જતા વીજ ટાવર પણ ખોવાઈ ગયો છે અને તેની ઉપર લગાવેલી વીજ લાઇટો રાત્રિના સમયે ચાલુ થતાં અવારું વેલા વિંટરાયેલા રહેતા પ્રકાશ પણ હાલ તો ઢંકાઈ ગયો છે અને રાત્રિ દરમિયાન હનુમાન ચોક વિસ્તારમાં અંધાર પણ છવાયો છે. તો મિની ગાર્ડન સર્કલમાં વચ્ચોવચ મૂકવામાં આવેલ ફુવારાને ક્યારામાં પણ 1-1 ફૂટ જેટલા ગંદકીના થોર જામ્યા છે અને ગંદકીથી બદબદી ઉઠ્યા છે. તો આજુબાજુમાં આવેલ વેપારીઓ તથા રાત્રિ દરમિયાન અવર જવર કરતા લોકોનું કહેવું છે કે પવન આવે છે ત્યારે આ ફુવારાના ક્યારામાં રહેલ ગંદા પાણીને લઈને દુર્ગંધ પણ મારે છે. તો ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરો પણ સરળ રહી રહ્યા છે. તો નગરપાલિકા તંત્ર હાલ તો જાણે રોગચાળાના આમંત્રણ નોતરતું હોય તેવું જણાઈ આવે છે. હાલ તો ગાંધી જયંતિ સ્વચ્છતા અભિયાન સપ્તાહના ધજાગરા ઉડાડતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પ્રાંતિજ હાડ સમાન શ્રી વાસુદેવ સોરાવલ સર્કલ મિની ગાર્ડનની સફાઈ તથા જાળવણી કરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠવા પામી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.